नमस्कार, ધ ડિબેટ શો સાથે હું છું દેવાંશી। અઠવાડિયાના અંતે સૌથી મહત્વના મુદ્દા પર અમે ચર્ચા કરતા હોઈએ છીએ। શરૂઆત કરતા હતા શોની અને ત્યાં રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવાના સમાચાર આવ્યા, પણ છતાંય અમે વિષયને વળગીને રહીએ છીએ અને ખેડૂતની આસપાસના મુદ્દાઓ પર આજે વાત કરવી છે। ખાસ તો ભયંકર રીતે માવઠું થઈ રહ્યું છે અને ઉનાળો તો ચાલુ જ નથી થયો, ચોમાસું જ ચાલુ છે એવું બધાને અહેસાસ થઈ રહ્યો છે। તો બધાને ખબર છે કે સ્વાભાવિક રીતે જ ખેડૂતને અને ખેતીને બહુ વિશાળ નુકસાન થયું છે, પણ આટલા નુકસાન પછી પણ એના માટે કહેવાતી સહાયો એના સુધી કેમ નથી પહોંચી। અને માત્ર આ એક ઘટનાની વાત નથી, આપણે જો જૂનું જોઈશું થોડા વર્ષોમાં પણ ત્યાં પણ દેખાશે કે એક યોજના જે ખેડૂત માટે શરૂ કરવામાં આવી એ હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના। એની જાહેરાત પણ બહુ અદ્ભુત હતી, પણ એના હેઠળ પણ કોઈને એક રૂપિયાની એ મદદ કેમ ન પહોંચી શકી, આ બધા વિષયોને સમજવા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ આપણી સાથે છે, ગિરધરભાઈ વાઘેલા કોંગ્રેસમાંથી જોડાયા છે, પરેશભાઈ ગોસ્વામી વેધર એક્સપર્ટ છે, ત્રણેયની સાથે વાત કરીશું। સૌથી પહેલા સ્વાભાવિક રીતે શૈલેષભાઈ તમારી પાસે, કેમ કે અપેક્ષાઓ તો બધાની સરકાર પાસે હોય, સરકારમાંથી મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે ખેડૂતને ઘણું નુકસાન છે, મારી સંવેદનાઓ એની સાથે છે, પણ પછી એને વળતર ન મળે તો એ સંવેદનાનું શું કરીશું આપણે? પ્રથમ તો દેવાંશીબેન, આપે ખેડૂતની ચિંતા કરતો વિષય લીધો છે એ બદલ આપને અભિનંદન। અને હમણાં રાહુલ ગાંધીજીને યાદ કર્યા તો એમનું સભ્યપદ રદ થયું છે, કાયદો કાયદાનું કામ કરતો હોય છે। પરંતુ જે રીતે કમોસમી વરસાદનો માર ખેડૂતોને પડ્યો છે, રવિ પાકની સિઝન ચાલુ છે અને એમાં પણ અમારી ગાંધી ગીરના કાંઠે તો કેરીની જે સિઝન છે એમાં કેરીમાં મોર જતા રહ્યા છે, એ સમય જતો રહ્યો છે, પણ અત્યારે કેરીની સિઝનમાં ખાખડી આવી ગઈ છે, એટલે કેરીનો રાજા કેસર કેરી છે એની ખાખડીને ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે। અમારા વિસ્તારના ઘઉં જે છે એ ઘઉંમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે SDRFની જે યોજના છે એ પ્રમાણે 33% કરતા વધારે નુકસાન થયું હોય ત્યારે આપણે સહાય આપતા હોય છે, અને 33% આપણે કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ। ગીરધરભાઈ વાઘેલાના વડવા હોય તો 50% સુધીનું હતું, એટલે 33% નુકસાન ગયું હોય તો આપણે સહાય આપીએ નહીં। એમ છતાં પણ આ સરકાર ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર હોવાના કારણે ડુંગળીમાં નુકસાન થયું હતું, બટેટામાં તો 330 કરોડનું આપણે બજેટ ફાળવ્યું હતું, તાવતે બાજુ વાવાઝોડામાં નુકસાન થયું હતું તો 500 કરોડનું બજેટ ફાળવ્યું હતું, સાગરકાંઠાના ખેડૂતોને નુકસાન થયું હતું ત્યારે પણ આપણે બજેટ ફાળવ્યું હતું, અને અત્યારે પણ જે મુખ્યમંત્રી શ્રી મુદ્દુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમણે પણ ઝૂમ મીટિંગથી કલેક્ટરો અને DDO સાથે ચર્ચા કરી છે અને સર્વેની ટીમ બનાવી છે। કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો માનો કે લગ્ન કરવાના હોય તો પેલા હગાઈ થાય ને, એ માનો કે સર્વેની સહાય આપવી છે તો સર્વે તો કરવો પડે ને, અને ચાલુ વરસાદ એ તો ક્યાંય સર્વે થાય નહીં, માનો કે આજે જે ખેતરમાં સર્વે થઈ ગયો છે કાલ પાછો વરસાદ આવે, આવતીકાલની પણ આગાહી છે, હવામાન ખાતાની પણ આગાહી છે અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, એટલે આગાહી આવતીકાલની પણ છે, એટલે જે આગાહીઓ પૂરી થાય, વરસાદનો માવઠાનો માર પૂરો થાય એ પછી સર્વેની ટીમ ખેતરમાં જાય, સર્વેની ટીમ બનાવી દીધી છે આપણે, અમારે ત્યાં ડાંગરનો પાક છે, વરિયાળી છે, જીરું છે, આ બધા જે રવિ પાકો છે એને નુકસાની થઈ છે, એનો સર્વે કરવા માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ જે ગ્રામ સેવકો છે એ છે, અને જિલ્લા કક્ષાએ ખેતીવાડી અધિકારી છે, રાજ્ય કક્ષાએથી જે મોનિટરિંગ સમિતિના અધિકારીઓ છે એ તમામ લોકો સર્વે કરશે અને પછી સરકારને રિપોર્ટ આપશે, એટલે સરકાર સહાય આપવાની છે, અને જે તે ખેડૂતને નુકસાન થયું છે એના માટે સરકારની સંવેદનશીલતા ખેડૂતોની સાથે છે। ઓકે, ગ્રામ સેવકો કેટલા છે એવો મોટો પ્રશ્ન છે, પણ હું એને સ્કીપ કરીને ગિરધરભાઈ પાસે જાઉં છું। ગિરધરભાઈ, શૈલેષભાઈના કહેવા પ્રમાણે સર્વે તો થવાનો જ છે, બધું મળવાની જ છે સહાય, તો પછી કોંગ્રેસ આટલી બૂમો શું કામ પાડે છે? મારી ભૂલ થઈ ગઈ બેન, મેં બૂમો પાડી, મને મને અફસોસ થયો, શૈલેષભાઈ હેમ તો પછી મને અફસોસ થયો કે મારે બૂમ નથી પાડવી જોઈતી, પણ મારે છાને કોણે પૂછવું જોતું હતું કે વિજયભાઈ રૂપાણીએ મોટા ઉપાડે જે પ્રેસ કરી હતી એ પ્રેસનો તમે અમલ કર્યો ભાઈ? જવાબ ના આવે, અને જો આનો જવાબ ના આવે ને તો એનો સીધો અર્થ એ થયો કે શૈલેષભાઈને જેમ એક વાતે ભાષણ કરી જાવ છો વાસ્તવિકમાં કામ નથી કરતો, અને દેવાસી મારી વાતમાં ભૂલ હોય ને તો ફરીથી મારે તમાચો ખાવો છે અને ફરીથી માફી માંગવી છે। આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ
લાલ કિલ્લા ઉપરથી જે યોજનાની વખાણ કર્યા હતા ને, એ યોજના ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન પાક વીમા યોજના છે એ બંધ કરી દીધી છે. નરેન્દ્રભાઈ ના વખાણ ખોટા કે ભાજપ નો એક્શન ખોટું, મારી ભૂલ હોય તો હું માફી માંગી લઈશ શેઠભાઈ, કેમ કે મારા મેં તો જેલની દરવાજાની બહાર અમે ઉભા છીએ. ફરીથી વાત કરું, જે વાત જે વિજયભાઈ રૂપાણી જે પ્રેસ કરી છે ને એને ફરી પાછો ભૂપેન્દ્રભાઈ બીજા વર્ષે કર્યો, તેવાથી અમલ ન કર્યો. અને આવું ડકટાઈ કોણ કરે, બોલે કાંઈક કરે કાંઈક, અને ભાષણ કરે કે અમે ખેડૂતો રહીએ છીએ, તેવાથી મને હું ઘણા છેલ્લા ઘણા વર્ષોથી 2 રૂપિયાની નોટ ભૂલી ગયો હતો કે 2 રૂપિયા નોટ નો કલર કેવો હોય, 2 રૂપિયા નોટ કેવી હોય. આ સરકારે મને 2 રૂપિયા ડુંગળી આપી યાદ કરાવ્યો, અને એટલા માટે પણ મારે ભાજપ નો આભાર માનવો જોઈએ કે તમે મને 2 રૂપિયા યાદ તો કરાવ્યા. અને આ રીતે જો તમે ખેડૂતોનું ભલું કરવા જતા હોય તો જેવાથી ખેડૂતોનું ભલું થવાનું નથી, આ વાત પાકી છે. ઓકે, હું એ બંને સવાલ જવાબમાં મારા થોડા પ્રશ્નો છે એના પર આવું, પણ એ પહેલા પરેશભાઈ, વેધર કેમ આટલું દગો આપી રહ્યું છે? સતત પડતો વરસાદ અને ઉપરથી જે આપણે લાસ્ટ ટાઈમ તમારી સાથે વાત કરી અને તમે આગાહી કરી હતી એ પર, એના પછી વરસાદ પડ્યો, એના પછી આગાહીઓ ચાલુ છે, વરસાદ ચાલુ છે અને એનો અંત નથી આવી રહ્યો, અને એના કારણે ઓલ ઓવર ગુજરાતમાં કયા કયા પાકમાં ખેડૂતને કેટલું નુકસાન થયાની સંભાવના તમે જોઈ રહ્યા છો? આજે આપણે જોઈએ તો ક્લાઇમેટની અંદર ખૂબ ફેરફારો થયા છે, એની અંદર આ વખતે ચાલુ વર્ષે હલ્દીનું સ્થાપિત થવાનું છે, જેને કારણે દરિયાઈ તાપમાન છે એ ઊંચું ગયું છે, દરિયાઈ જે પાણી છે એના પ્રવાહો ગરમ પ્રવાહો આવી રહ્યા છે, જેને કારણે વારંવાર હવામાનમાં બદલાવ આવી રહ્યું છે. પહેલી વાત એ છે કે આ વખતે 2 રાઉન્ડની અંદર મહોત્સવ જોવા મળ્યું. પહેલું રાઉન્ડ જે મહોત્સવનો હતો એની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું, જેને કારણે મહોત્સવ જોવા મળ્યું. પાછળથી તરત એક હવામાનની અસ્થિરતા સર્જાણી હતી અને એ અસ્થિરતાને કારણે મહોત્સવ જોવા મળ્યું છે. અને 2 ભાગની અંદર આ જે માવઠું જોવા મળ્યું, 2 દાયકાની અંદર સૌથી લાંબુ માવઠું તો માર્ચ 2023 માં જોવા મળ્યું છે. 10 દિવસનું માવઠું, આમ તો આ 13 માવઠું માવઠું ચાલુ થયું છે અને 23 માર્ચ ગઈકાલે આ રાઉન્ડ પૂર્ણ થયું હતું. સદનસીબે સારી વાત એ છે કે આજથી કોઈ નજરિયા સુધારી નથી, એટલે હાલમાં 4-5 દિવસ તો કમસે કમ કોઈ વરસાદની શક્યતાઓ અમે માનતા નથી. ચોક્કસથી 5 એપ્રિલ પછીથી ફરીથી હવામાનમાં બદલાવ આવે અને કદાચ માવઠું થશે તો એની આગળ ઉપર આપને જાણ કરવામાં આવશે. પણ ખાસ કરીને અત્યારે જે શિયાળુ પાક હતા અને ઉનાળુ પાક બંનેની અંદર આમ તો નુકસાન થઈ છે. જે શિયાળુ પાક પાછળથી વાવેલો હતો જેની અંદર ધાણા, જીરું, ચણા, રાયડો વગેરે, આ જે હાર્વેસ્ટિંગ ટાઈમે જે પાક હતો, ખેડૂતો તૈયાર થઈ ગયેલો પાક હતો, એની અંદર માવઠું થયું છે ને એની અંદર પણ નુકસાની જોવા મળી છે. ને એની અંદર જે નુકસાની છે એ સૌથી મોટી 100% નુકસાની ગણી શકાય છે. એ પછી બીજી નુકસાની છે ઉનાળુ પાકની અંદર છે. ઉનાળુ પાકની અંદર વધારે પડતા જે વાવેતરો છે એમાં અડદ, મગ અને તલ જેવા વાવેતર થયેલા હતા અને આ જે વાવેતર છે એની અંદર માવઠું થયું, જેને કારણે દિવસનું તાપમાન આપણે ઊંચું રહે છે, એટલે કે જે મહત્તમ તાપમાન છે એ ઉપર છે અને રાત્રિનું તાપમાન, લઘુત્તમ તાપમાન છે એ ખૂબ નીચું છે. એટલે આ મિક્સ ઋતુનો સામનો છે એ દરેક ગુજરાતી આપણે કરી રહ્યા છે. આપણો જે પાક છે ઉનાળુ પાક છે એમાં મિક્સ ઋતુને કારણે ફાયટોપથોરા બ્લાઇટ નામનો રોગ અત્યારે ચાલુ થઈ ગયો છે. હવે જે આ ફાયટોપથોરા બ્લાઇટ છે એ રોગ છે એ ઋતુને કારણે આવતો હોય છે, વધારે પડતા ઠંડુ હવામાન થાય એને કારણે આવતો હોય છે. એટલે અત્યારે જે તલ, ખાસ કરીને તલનો પાક છે, આમ તો અડદ મગની અંદર પણ પ્રોબ્લેમ છે પણ અડદ મગની અંદર ઓછો પ્રોબ્લેમ છે અને તલનો પાક છે અત્યારે ફાયટોપથોરા બ્લાઇટ નામના રોગના કારણે 100% નષ્ટ થઈ રહ્યો છે. એટલે ઉનાળુ અને જે શિયાળુ પાક, આ બંને પાકની અંદર ક્યાંય ને ક્યાંય અત્યારે આપણે નુકસાની જોવા મળી રહી છે. પણ ખાસ કરીને આપણે કૃષિ નિષ્ણાત તરીકે હું તમને એક બીજી માહિતી આપું. આમ તો આપણે જે સરકારે એક યોજના બનાવેલી છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, આ યોજનાના નિયમ એવા છે કે જ્યારે પણ કુદરતી આફતને કારણે ખેડૂતોને નુકસાન જાય ત્યારે 2 હેક્ટરની મર્યાદા સુધીમાં ખેડૂતોને વળતર આપવાનું હોય છે. પણ આ યોજનાને વાંચવી ખૂબ જરૂરી છે. આમ તો ભાજપના મિત્ર પણ બેઠા છે, કોંગ્રેસના પણ વડીલ શ્રી બેઠા છે, ત્યારે મારે આપણે એક ઉલ્લેખ કરવાનો છે અને શૈલેષભાઈ ખાસ આ એક વાતનો વિચાર એ કરવાનો છે કે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એની કલમ ઘ છે.
कलम घर नी अंदर कलम नौ छे, कलम नौ नी अंदर स्पष्ट एवो उल्लेख छे के जे विस्तार नी अंदर मावठू अथवा तो कोई पण कुदरती आफत आवी होय ने आफत ने कारणे खेडूतोनो पाक नष्ट थाय तो 48 थी लईने 72 कलाक नी अंदर एनु सर्वे तात्कालिक करवू पड़े अने एनु सर्वे करीने जे अधिकारीओ द्वारा रिपोर्ट आवे ए रिपोर्ट मुजब आपणे एने वर्तर चूकवानुं आवे। एटले खास करीने अत्यारे जे 10 दिवसथी मावठू पड़ी रह्युं छे एनी अंदर अधिकारीओ द्वारा चौक्स 72 कलाक ज्यां दुर्घटना बनी छे, आम तो आ कुदरती रीते आवेली आफत आ दुर्घटना कहेवाय, आ एक प्रकारनो अकस्मात छे अने अकस्मात ने कारणे जे नुकसान थयुं छे आ दुर्घटनाना 72 कलाक जो वीती जशे अने पछी सर्वे थशे तो खेडूतोने मळशे कि नहीं, आ पण एक सवाल छे। आपणे खास तो शैलेषભાઈ વધારે જાણતા હશે પણ 72 કલાક પછી કાયદા મુજબ છે ખેડૂતનો અધિકાર નથી બનતો તો આની અંદર શું થશે આપણે જોવાનું રહેશે। બાકી તો મેં આપને જણાવ્યું એમ કે ધણા ચણા જીરું છે અથવા તો અડદ મગ તલ આમ તમામ પાકોની અંદર માવઠાને કારણે દેવાંશીબેન નુકસાન થયેલું છે। હવે શૈલેષભાઈ આમાં પ્રશ્ન એ થાય છે કે જો સહાય નથી મળતી ખેડૂતને તાત્કાલિક તો પછી ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ શકે છે। બીજું કે ઘણીવાર એવું થતું હોય છે કે યોજનાના પ્રાવધાનો સરકારી લોકો જ વાંચવાનું ભૂલી જતા હોય છે અને એટલા જ માટે ખેડૂત એની અંદર મુશ્કેલીમાં આવતો હોય છે। તો જે યોજના માટે ગિરધરભાઈ પણ તમને ટોકી રહ્યા છે, જે યોજના માટે પરેશભાઈએ પણ વાત કરી, એ યોજના હેઠળ શું આજ સુધી કોઈને મદદ કરી છે આપણે? તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ વિજયભાઈ રૂપાણીએ લોન્ચ કરેલી છે અને હમણાં પરેશભાઈ પણ વાત કરી, આપે પણ વાત કરી અને કિંદરભાઈ પણ વાત કરી અને એમાં જે રીતે 4 એકર સુધી મર્યાદા છે, 20,000 ને જે સ્લેબ છે એ પણ આપણને બધાને ખબર છે। કલમ ઘની વાત થોડા સમય પહેલા એક આગેવાને પણ કરી હતી અને આ પણ આપે પણ કરી, પરંતુ અત્યારે જે સહાય અપાઈ રહી છે, માનો કે તાવતે વાવાઝોડું હોય, આજનું વાવાઝોડું હોય કે ખેડૂતોને નુકસાનીમાં જે કઈ તકલીફ થાય છે, એ એનડીઆરએફ અને એસડીઆરએફ આ બંને સ્ટેટ અને કેન્દ્ર સરકાર એની જે યોજના છે ને 60-40 ના રેશિયામાં, એટલે 60% કેન્દ્ર સરકાર તરફથી આવે, 40% રાજ્ય સરકાર તરફથી આવે, એટલે એનડીઆરએફ ની જે યોજના છે ને એનો જે લાભ મળવા પાત્ર છે એમાં 33% ની જોગવાઈ છે કે 33% કરતા પણ વધારે નુકસાન હોય એટલે સહાય આપી શકાય। એમ છતાં પણ અત્યારે નુકસાનીના સર્વે મેળવાઈ રહ્યા છે, અત્યારે જેટલી ક્યાં નુકસાની છે, કોને કેટલી નુકસાની છે, એમાં તમારે કઈ યોજનામાંથી લાભ મળે એના કરતા રોટલા કરતા ટપાકામાં ધ્યાન આપો તો એ વધારે સારું રહેશે। કારણ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય, કેન્દ્ર સરકારની એનડીઆરએફ એસડીઆરએફ ની જે સહાય છે એના મારફત આખરે જે રાઘવજીભાઈ પટેલ છે, આપણે કહીએ છીએ ને કોકનું બળદ ગુજરી જાય તો એના ખરખરામાં પણ રાઘવજીભાઈ જતા હોય છે, એમને તરત જ એક્શન લેવાનું ચાલુ કર્યું, બેઠકો ચાલુ કરી દીધી, કલેક્ટરોને સૂચના આપી દીધી, મુખ્યમંત્રીએ પણ ત્વરિત, એટલે કહેવાનો મતલબ કે આ સરકારની નીતિ અને નિયત ખેડૂતો માટે સાફ છે, એટલે ખેડૂતો માટે કઈ પણ એને કરવાનું હોય તો તાત્કાલિક એ કરવા માટે આ સરકાર દોડી જતી હોય છે અને અત્યારે એનું જ પરિણામ છે કે તાત્કાલિક સર્વે કરવાના પણ આદેશો આપી દીધા છે, થોડુંક માવઠાનો માર ઓછો થાય, થોડીક તકલીફો ઓછી થાય, એટલે ખેડૂતો ગ્રાઉન્ડ ઝીરો ઉપર જે ખેડૂતો છે એને અધિકારીઓ અને સમિતિ છે એ મળવા જશે અને આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। ઠીક છે, આપણે રોટલા પર જ ફોકસ રાખવું જોઈએ પણ રોટલો બાજરીનો છે કે પછી ડાંગરનો છે કે મકાઈનો છે કે બાજરીનો છે એ પૂછવામાં શું વાંધો છે? એટલે મારો આમ સ્પેસિફિક સવાલ હતો કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ શું કોઈ સહાય મળી છે, અને બીજું કે તમે જે શરૂઆતમાં ગ્રામ સેવક વતીથી અથવા હમણાં જે સર્વેની વાત કરી તો તમને ખબર હશે કે આપણી પાસે તો એટલી વ્યવસ્થા નથી તાત્કાલિક સર્વે કરાવવાની, એના કારણે એ પ્રોબ્લેમ થઈ રહ્યા છે, તો ક્યાં શરૂ થયા છે સર્વે જો તમે લોકેશન કહી શકો તો? મેં ગ્રામ સેવક ની વાત કરી છે કે હું એ જે જિલ્લા પંચાયત ના સભ્ય તરીકે હતો ત્યારથી ગ્રામ સેવકોની કામગીરી જે છે એ માનો કે ખેડૂતોની જે 52 જેટલી આપણી યોજનાઓ જે છે, યોજનાઓનું ઓનલાઈન અમલીકરણ કઈ રીતે કરવું, આ યોજનાઓનું સર્વે કઈ રીતે કરવું, મેં હું એવું જ કહું છું કે યોજનાની આ સર્વે જે છે સર્વે માટેના આદેશ આપી દીધા છે। અત્યારે માનો કે એક ખેતર છે, મારું ખેતર અમરેલી તાલુકાનું વડેરા, મારા મમ્મી પપ્પા જે ખેતર છે, તો અત્યારે માનો કે સર્વે કરે કે ભાઈ કેટલું નુકસાન, આવતીકાલે પાછો વરસાદ આવે તો એનો કોઈ મતલબ નથી ને, પાછું સર્વે કરવા જવું પડે, એટલે સર્વે એક સાથે થાય, એટલે જરા આગાહી આવતીકાલ સુધીની છે એ આગાહી જે સમય પૂરો થાય એટલે પછી હવામાન ખાતાની આગાહી હોય એટલે આપણે ધ્યાન રાખવું પડે, એનો જે સમય છે પૂરો થાય એટલે આખો સર્વે થવાનો છે અને સહાય મળવાની છે,
હા એટલે એ જ કહું છું કે કયા લોટનો રોટલો બનવાનો છે, બાજરીનો કે મકાઈનો, ક્યાંથી સહાય મળવાની છે, એનડીઆરએફ એસડીઆરએફ કે મુખ્યમંત્રી કિસાન સહાય? જો 33% જે વાત છે એ એનડીઆરએફ એસડીઆરએફ ની જ વાત થાય એટલા માટે કે ત્યાંથી જે સહાય મળવાની છે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી પણ આપવી પડશે તો પણ સરકાર તૈયાર છે. અત્યાર સુધીમાં 10,000 કરોડ રૂપિયા છેલ્લા 5 વર્ષમાં આપણે સહાય પેટે આપેલા છે ખેડૂતોને. કોઈ માનો કે માવઠાનો માર હોય, કમોસમી વરસાદ હોય, વાવાઝોડું હોય અને 11 જેટલા સહાય પેકેજ આપ્યા છે. તાવતે વાળા વાવાઝોડા સહિત 11 જેટલા પેકેજ આપ્યા છે ને એમાં 2900 કરોડ તો રાજ્ય સરકારે આપ્યા છે. એટલે 2900 કરોડ અત્યાર સુધી સહાય દેવાની છે. બિલકુલ બિલકુલ ગિરધરભાઈ, એટલે મતલબ બેઝિકલી રોટલો કયા લોટનો છે તમે ચિંતા છોડી દો, પોષણ તો તમને મળવાનું જ છે, તમે ગમે તે ખાશો એમાંથી, તો તમે એના પર ફોકસ રાખો કે રોટલો આવી રહ્યો છે અને એટલે જ એ કિસાન સહાયમાંથી આવે છે કે પછી એનડીઆરએફ એસડીઆરએફમાંથી કે સરકાર અલગ પેકેજ જાહેર કરે છે એ અલગ વિષય છે. બીજું કે શૈલેષભાઈએ તો એક રીતે માની લીધું કે હજી સુધી સર્વે શરૂ નથી થયો, એની પાછળ એમનું લોજિક કેવું છે કે આગાહી છે હજુ પણ વરસાદ પડે એમ છે તો એ જેવો પૂરો થશે એટલે તરત 48-72 કલાકમાં કરાવી દેશે સર્વે? બહુ શૈલેષભાઈ વાત તો બહુ મહાન વાત છે ને. આ મહાન વાત ને તો કેમ ટાળી શકીશ, પણ જો હું ભૂલતો ના હોઉં તો વિજયભાઈ નું મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની લોન્ચ કરવાનો ઇન્ટરવ્યુ એટલે કે પ્રેસ ની સામે એની જે વાત હતી ને એની 7મી મિનિટે વિજયભાઈ બોલ્યા હતા. જો હું મારી મિનિટમાં નાની મોટી ભૂલ થઈ તો માફ કરજો, કે આ સહાય છે એ એનડીઆરએફ ની સહાય ઉપરાંત ની છે. આ પાક વીમા યોજનાના બદલાની યોજના છે અને એ યોજનામાં 1 હેક્ટરે 20,000 એવા 4 હેક્ટર સુધીની મર્યાદા અને 80,000 રૂપિયા સુધીની સહાય મળી શકશે, આવું વિજયભાઈ આ આંકડો બોલ્યા હતા. હવે પછી વિજયભાઈ આ બોલ્યા પછી આ પ્રમાણે વિજયભાઈ ના શબ્દો જેવું નુકસાન થાય તો ગુજરાતનો ખેડૂત એની એ વિજયભાઈ ના શબ્દોની અપેક્ષા રાખે કે આ શૈલેષભાઈ ના એનડીઆરએફ ની અપેક્ષા રાખે? એનડીઆરએફ નો અર્થ એ કે 12,000માં કે 13,500માં ખેડૂતને સમજાવવાનો. વિજયભાઈ જે બોલ્યા હતા એ યોજનાનો અર્થ એ કે ખેડૂતોને 80,000 ની મર્યાદા સુધી સહાય કરવાની. તો આ બે વાત જે વિજયભાઈ બોલ્યા હતા, ખેડૂતો માત્ર એટલી અપેક્ષા રાખે છે. હવે એ રોટલાને શૈલેષભાઈ જેવું કરવું હોય એવું કરે. અને જે વાતો કરે છે ને દેવાસી, અમે અનેક વખત તોકતે ભાઈ બોલ્યા, તોકતે માં તમે જે ખેડૂતોને જે પૈસા આપ્યા એના નામ છે એ વેબસાઈટ ઉપર જાહેર કરી દો, અમે તમને સલામ કરશું. આમાં તો દિવસે અમારી કઈ ખરાબ માંગણી, ખોટી માંગણી, પાપની માંગણી, ગુનાની માંગણી નથી. પણ શૈલેષભાઈ ને ભય છે કે એના પક્ષના કાર્યકર્તાઓના જ નામ આવશે અને એટલા માટે તોકતે વાવાઝોડું અથવા બીજું કોઈ વાવાઝોડું અથવા બીજી કોઈ સહાય જે સહાય જેને ચૂકવી એના નામ જાહેર કરતા નથી. અને અમારી સીધી અને સાદી માંગણી છે, પણ વાતોના વડા કરીને વાતોના રોટલા બનાવીને ખેડૂતોને છેતરવાનો ધંધો આવી દીધો દેવાંશી, અને એટલા માટે અમે આ વાત કરીએ છીએ. અને જે વાત કરીએ છીએ ને એ ડંકાની ચોટ ઉપર કરીએ છીએ, તો અમારી વાતને મુદ્દા આધારિત ખોટી એમ કહી શકાય. ખાલી ભાષણનો કઈ મતલબ નથી દેવાંશી. તો પરેશભાઈ, પ્રશ્ન એ થયો કે એક રીતે તો એ વાત તો સાબિત થઈ ગઈ કે આટલા સમયથી યોજના જાહેર થયા પછીની આ પરિસ્થિતિ છે કે પાક વીમો વાળી યોજના, તો એની અંદર કંપની ફ્રોડ કરી ગઈ, કંપની ગુજરાત સરકારનું કરી ગઈ કે ખેડૂતોનું કરી ગઈ એવું કહી રહ્યા છે, તો એ પછી એ ફ્રોડ પછી પાક વીમા યોજના આપણે ત્યાં બંધ કરી દીધી, એના બદલામાં જે યોજના લાવ્યા એમાંથી સહાય નથી મળતી. અને શૈલેષભાઈ એવું કહે છે કે તમે રોટલાના કન્ટેન્ટ પર ફોકસ ન રાખો, પછી એ વાતોના રોટલા હોય, ભાષણ ના હોય, બાજરી ના હોય કે મકાઈ ના હોય, તો પછી ખેડૂતો પાસે જે આખા દેશમાં બાકી પ્રધાનમંત્રીએ પણ જે વાત કરી છે, ગુજરાતમાં એ યોજનાનો કોઈ વિકલ્પ નથી ને આપણી પાસે પાક વીમા યોજનાનો? ચોક્કસથી દેવાંશી, સંપૂર્ણ વાત કરવાની છે. આમાં મિક્સ વાત છે, બે પ્રકારની વાત છે. પહેલી વાત તો એ છે કે એક સત્ય હકીકત એ પણ છે કે ઘણી વખત આપણે પાક નિષ્ફળ ગયો હોય, કુદરતી આફતના કારણે નુકસાની જાય, એવા સંજોગોની અંદર 2 હેક્ટર સુધીનું વળતર છે. ઘણી વખત હાલની સરકારે ચૂકવ્યું છે, જેનો હું સાક્ષી છું, મેં જોયું છે, સરકારે ચૂકવ્યું છે. પણ ઘણી વખત એવું બને છે કે એ ચૂકવવામાં નથી પણ આવ્યું. જેમ કે હમણાં તૌકતે વાવાઝોડાની વાત ચાલતી હતી, તૌકતે વાવાઝોડાની અંદર આપાતકાલીન સ્થિતિની અંદર એક અલગથી
જાહેરાત થઈ હતી જેની અંદર બાદલી હતી પાંચ કેમકે તપકો વાવાઝોડું જે વિસ્તારની અંદર અસર કર્યું હતું એ ગીર સોમનાથ હોય અમરેલી હોય જુનાગઢના ઘણા બધા ભાગો છે આ તમામ ભાગોની અંદર વધારે પડતા આંબાના બગીચાઓ રહેલા છે અને આંબાના બગીચાઓમાં જે નુકસાન થયું હતું એની અંદર એક હેક્ટરે 50,000 રૂપિયા કદાચ હું જોતો ન હોય તો બે હેક્ટરે 1,00,000 રૂપિયા સુધી વળતરની વાત કરી હતી પણ આની અંદર લગભગ 63% ખેડૂતોને લાભ મળ્યો પણ છે નથી મળ્યો એવું પણ ન કહી શકાય પણ મોટા ભાગના ખેડૂતો ત્યાં લાભથી વંચિત રહી ગયા છે અને એવી જ રીતે ત્યારે ઉનાળુ પાક પણ હતો જેની અંદર અડદ પાક અને તલ જેવા પાકો હતા તો એની અંદર પણ મોટા ભાગના ખેડૂતો થી લાભથી વંચિત રહ્યા હતા એનું મેઇન કારણ એ છે તેમાં સરકારની તો આપવાની નિયત હશે સરકારની કોઈ નિયત ખોટી નહીં હોય એમાં મારો કોઈ આરોપ નથી પણ ક્યાંય સમજવાની ભૂલ થઈ હશે મેં ફરીથી અહીંયા હું આપને કલમ ઘ અને કલમ 9 યાદ અપાવું છું કેમ કે જો એનું પાલન નહીં કરો તો કાયદા વિરુદ્ધ તો કોઈ પણ સરકાર હશે કાયદાની વિરુદ્ધ તો કોઈ પોતાના ખીચામાંથી આપી નથી શકવાનું એટલે ખાસ કરીને અહીંયા સરકારે ગંભીરતા હવે લેવાની છે કે આ 72 કલાક વાળો નિયમ છે ને એને ખાસ પાલન કરવામાં આવે બીજી વાત એ છે કે અત્યારે જે માવઠાને કારણે નુકસાન થયું છે હવે માવઠું છે તો 10 દિવસ માવઠું ચાલે તો 10 દિવસ જરૂરી નથી દાખલા તરીકે એક્ઝામ્પલ શરૂઆત થઈ હતી ત્યારે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં પહેલા દિવસે વરસાદ પડ્યો હતો હવે એ વરસાદ પડ્યો હતો ને 72 કલાક કરતા વધારે સમય વીતી ગયો આગાહી તો લાંબી ચાલશે લાંબી પ્રક્રિયા ચાલશે 10-10 દિવસ સુધી વરસાદ ચાલશે તો શું ઓલા જે વિસ્તારો છે કે જેને 72 કલાક કરતા વધારે સમય વીતી ગયો છે એનું સર્વે ક્યાં કાયદા હેઠળ થશે અને એને કેવી રીતે સમય આપવામાં આવશે અથવા તો પછી એને 72 કલાકનું સર્વે નથી થયું એટલે બાકાત રાખવામાં આવશે આ વાતને ખૂબ વ્યવસ્થિત સમજવી જોઈએ જોકે એ તો સત્તાપક્ષ સમજાવી શકે અને ખાસ કરીને આપણે તો એક આમ જનતા તરીકે અથવા હું ખેડૂત તરીકે ડિમાન્ડ કરું છું કે દરેક વિસ્તારની એક મર્યાદા હોય છે કાયદા કઈ રીતે જે વિસ્તારની અંદર અકસ્માત થયો હોય એ વિસ્તાર પૂરતું સર્વે કે 72 કલાકની અંદર થઈ જાય તો જ મળે 72 કલાક કરતા જો વધારે સમય થાય તો ન મળે અને બીજી વાત એ છે કે અહીંયા અત્યારનું જે માવઠું છે એમાં બે પ્રકારના નુકસાન છે શરૂઆતમાં મેં આપને જણાવ્યું એક શિયાળુ પાક અને એક ઉનાળુ પાક જે શિયાળુ પાક છે એની અંદર તો લગભગ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એનો લાભ મળી શકે પણ ઉનાળુ જે પાક છે જે ફાયટોફથોરા બ્લાઇટને કારણે આ પાક નષ્ટ થઈ રહ્યો છે તો ફાયટોફથોરા બ્લાઇટ છે એ પણ આ માવઠાને કારણે એનો એક ઉદ્ભવી છે માવઠાને કારણે આ ફૂટ છે એ જોવા મળી છે અને એને કારણે તલનો પાક નષ્ટ જાય તો આને મુખ્યમંત્રી સહાય યોજના છે એ મળશે કે નહીં આ ખાસ આપણે વિચારવાનું છે જોકે આમ જોવા જઈએ તો આ માવઠાને કારણે નુકસાની છે એટલે ખેડૂતો મળ્યું કેમ કે એમાં ખેડૂતોનો કોઈ દોષ નથી કુદરતી આફતને કારણે જ આ પ્રશ્ન ઉદભવ્યો છે પણ કોઈ પણ એક યોજનાનો લાભ છે એ બંને ઋતુમાં મળે કે નહીં કેમ કે જો તમે શિયાળુ પાકમાં આપશો તો એની અંદર ધાણા જીરું અને ચણા જેવો પાક હશે અને ઉનાળુ પાક જે છે એ અડદ મગ અને તલ છે તો એક યોજનાનો લાભ બે સિઝનના પાકમાં કેવી રીતે આપી શકાય આ ખૂબ ગંભીર પ્રશ્ન છે જોકે આમાં આપણે એવું નથી કહેતા કે કોઈ સરકારની ભૂલ છે કે કોઈ બીજી ભૂલ છે પણ સરકાર આ યોજનાનો લાભ કેવી રીતે આપશે કેમ કે એક યોજનાનો લાભ બે ઋતુમાં ન મળી શકે આ સ્પષ્ટ વાત છે અને બે યોજનામાં બે ઋતુની અંદર આપવો પણ જરૂરી છે એટલે ખાસ આના ઉપર જો કદાચ જરૂર પડતી હોય તો કોઈ નવી સિસ્ટમ અથવા તો આપાતકાલીન સ્થિતિની અંદર જેવી રીતે તૌકતે વાવાઝોડાની અંદર કાયદો બન્યો હતો એવો બનાવવો પડે તો સરકાર શું એવો કાયદો બનાવીને પણ આપશે કે કેમ આ ખાસ આપણા માટે જાણવાનો વિષય છે બેન બિલકુલ અને એટલે શૈલેષભાઈ હવે છેલ્લો જવાબ મને ખાલી એ જોઈએ છે કે આવું થશે તો આવું કરીશું કે જે પણ છે પણ નિયમોની આંટી ઘૂંટી છે ને એટલે કદાચ પરેશભાઈ સમજી શકે ગિરધરભાઈ એ સમજી લે કે તમે સમજી લો પણ ગામડાનો દરેક ખેડૂતે નથી સમજી શકતો અને એટલા જ માટે શું સરકાર સામેથી એવો પ્રયાસ કરશે અને બીજું કે એ સમજવા માટે સરકાર ગંભીર છે કે આ ખરેખર આપાતકાલીન પરિસ્થિતિ છે આટલો બધો જ્યારે વરસાદ પડે ત્યારે સ્વાભાવિક છે કે પાકને નુકસાન થયું હોય તો એના માટે સહાય માટે સરકારની પાસે શું આયોજન છે અત્યારે દિવંશીબેન ખૂબ સરસ વાત પરેશભાઈ કરી કે એક જ પાક માટે બે ઋતુમાં અને એ રીતે કઈ રીતે સહાય આપી શકાય અસંબંધિત છે અને અત્યારે આપાતકાલીન પરિસ્થિતિ છે એ પણ આપણી વાત સાથે હું સહમત છું પરંતુ મારો ખેડૂત જે છે એને જે માવઠાનો માર પડ્યો છે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને અત્યારે ચિંતિત પણ છે અને ત્વરિત પગલાં લેવા માટેની જે કીધું ને કે સમિતિ માટે ઠરાવ પણ થઈ ચૂક્યો છે અને સમિતિ પણ બનાવી ચૂક્યા છીએ આગાહીનો આ સમય પૂરો થાય એટલે તરત જ આપણે કામ ચાલુ કરી દેવાના છીએ આખરે
ખેડૂતો ને ક્યાંય પણ માનો કે એ તાવતે વાવાઝોડામાં સ્પેશિયલ બજેટ હતું, સ્પેશિયલ જે યોજના બહાર પાડી હતી સહાય, એ જ રીતે આમાં કરવાનું થાય તો પણ કરીશું. 33% કરતા ઓછું જે ક્યાંય નુકસાની છે એના માટે શું કરવું પડે, એમાં એસડીઆરએફ એનડીઆરએફ ના આવી શકે, પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એમાંથી લેવું, શેમાંથી ખેડૂતોને સહાય મળી શકે એ દિશામાં આ સરકાર ચાલવાની છે ને એમાં ચિંતા પણ કરે છે. કારણ કે આ સરકાર જે છે એ કૃષિમાં જે લોકો છે એને કેમ આવક વધે, એની આવકમાં કેમ વધારો થાય એ દિશામાં ચાલે છે. આ એ સરકાર છે કે જેમણે સ્વામિનાથન કમિટીની ભલામણ દેવાંશીજી સ્વીકારી છે, આ એ સરકાર છે જેમણે એમએસપી ને રિવાઇઝ કર્યું છે, આ એ સરકાર છે જે ટેકાના ભાવે મગફળી અને અન્ય પાકો જે કપાસ ને ચણા ને તુવેર ને છે ડાંગરની ખરીદી ખરીદે છે, અને આ એ સરકાર છે કે જે ઇતિહાસમાં પ્રથમ વખત નાફેડ ને પણ બોલાવીને ડુંગળી ખરીદી, ડુંગળી છે એ ટેકાના ભાવમાં આવતી નથી, એમાં એમએસપી હોતું નથી, એમ છતાં પણ ડુંગળીને કિલો એ 2 રૂપિયા અને વિદેશમાં મોકલવા માટે પણ 20 કરોડ જેટલી સહાય આપવાની જોગવાઈ કરી. એટલે કંઈક ને કંઈક આ સરકાર સારું ખેડૂતો માટે કરવાની છે. હમણાં પરેશભાઈ વાત કરતા હતા એમાં ક્યાંય અસમંજસ હશે અથવા તો યોજનામાં ક્યાંય ક્ષતિ ત્રુટિ હશે તો એ માટે પણ આગામી દિવસોમાં સરકાર વિચારશે. સરકાર વિચારશે જ મોટી વાત છે, કેમ કે તમે આગળ આટલું બધી લાઈન આખી લાંબી લાઈન ગણાવી એટલે એક જગ્યાએ રાખી એ મોટી વાત છે. કે કશું દેવાજી એક ભૂલી ગયા, એક શૈલેષ એક ભૂલી ગયા, કયો તો હું પૂરું કરી દઉં. કવિતા છે, કવિતા એનો જેનો અંત ના આવે તો કવિતા બરોબર ન થાય. તો તમારી જે કવિતા હતી મેં એક છેલ્લો વસ્તુ કરી દઉં. આ એ સરકાર છે કે હાઈકોર્ટમાં વીમા કંપની વતી સંગઠનમાં કરીને ગુજરાતના ખેડૂતોના 15,000 કરોડ રૂપિયામાં પૂછ મરાવી, આ એક બાકી હતું. તમારી સરકારમાં રોબર્ટ વાડ્રાએ જે જમીનો લઈ દીધી આ એક તમારી સરકાર છે એવું પણ કહેજો. એટલે આ કવિતા કરવા વેસે બંને બાજુ થઈ શકે, આ તો આમાં કેવું છે બંને બાજુ થઈ શકે, બંનેની પાસે પોતપોતાનું બોલવા માટે છે. આપણે ખેડૂતની કવિતા કરીએ અત્યારે, ભાજપ કોંગ્રેસની કવિતા બાજુ પર મૂકીએ અત્યારે, અને એટલે જ ગિરધરભાઈ આપણે એમણે સરકારની કવિતા કરી નાખી અને આપણે જો વિપક્ષની કવિતા અત્યારે બાજુ પર મૂકી દઈએ તો પણ પ્રશ્ન એ છે કે જો શૈલેષભાઈ કહી રહ્યા છે કે સમય આવે બધું જ કરી દેવાના છીએ, સર્વે થઈ જશે અને બધાને સહાય પણ મળી જશે, તો પછી પ્રોબ્લેમ ક્યાં આવી રહ્યો છે ખેડૂતને? દેવાંશી અનુભવ 2 વખતનો છે, બબ્બે યોજનાઓ કીધા પછી કરી નથી. ગુજરાતના ખેડૂતોએ નરેન્દ્રભાઈના ખૂબ જ ભરોસો કર્યો પણ એની યોજનામાં પણ વીમા કંપની પૈસા લઈને વહી ગઈ, અને એટલે મેં કવિતા પૂરી કરી કે વીમા કંપની પૈસા લઈને વહી ગઈ, ગુજરાતના ખેડૂતોએ હાઈકોર્ટનો સહારો લીધો અને આ સરકારે હાઈકોર્ટમાં જઈને વીમા કંપનીની ફેવર કરી. કેવી રીતે પૈસા મળશે? આપવા તો મળશે ને, ખાલી ભાષણ કરી તો નહીં થાય. અને મને ખેડૂતોનો એટલા માટે ભય છે કે ખેડૂતો ક્યારેય ઉદ્યોગપતિ જેટલા ઉદાર હોતા નથી, અને ઉદ્યોગપતિ જેટલા ઉદાર ન થાય ત્યાં સુધી આ ભાજપની સરકારમાંથી ખેડૂતોને સહાય મળે એવું મને લાગતું નથી. અમારે ત્યાં લડવાનું થશે દેવાંશી, ત્યાં લડશું, ત્યાં સ્પષ્ટતા કરવાનું થશે, સ્પષ્ટતા કરશું, અને જે પ્રજાને આઈનો બતાવો છે મેં એ બતાવું. ઉદ્યોગપતિ જેટલા ઉદાર એટલે મને સમજવું છે એટર. હા, ગુજરાતમાં હું સંસદના આંકડા બોલીશ. સંસદમાં નાણા મંત્રી શ્રીએ કબૂલ કર્યું છે કે આ દેશમાં ઉદ્યોગપતિઓએ 11,00,000 કરોડ રૂપિયાની લોન લઈને એ લોનની રકમ ભરી નથી અને સરકારે એને માફ કરી છે. 11,00,000 કરોડ, આ ઉદારતા તો ભાજપ જ કરી શકે, બીજા નાના મોટા માણસો નું કામ જ નથી. દિવ્યાંશી થેન્ક યુ સો મચ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં હિસ્સો લીધો એ બદલ. આ ખેડૂતોનો મુદ્દો છે, એમાં જે પ્રકારે શૈલેષભાઈએ દાવા કર્યા છે એ પ્રકારે કામ થાય તો પછી ફરીથી આ ચર્ચા જ ન કરવી પડે એવી અપેક્ષા. થેન્ક યુ સો મચ.